પેરા તાલુકામાં વીજ ચોરીની વ્યાપક બૂમોના પગલે MGVCLની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતો હોય છે, જેમાં ગત તારીખ 5 સપ્ટેમ્બર ગુરુવારના રોજ સવારના સમયમાં MGVCLના કર્મચારીઓ બોલેરોએ જીપ લઈને શહેરા તાલુકાના પસનાલ ગામના વણઝારા ફળિયામાં પહોંચ્યા હતા, જેમાં MGVCLના કર્મચારીઓએ વણઝારા ફળિયાના કેટલાક ઘર પાસેથી પસાર થતી વીજ લાઇનમાં ડાયરેક્ટ લંગર નાખી ચોરી કરતા જોઈ જતા વીજકર્મીઓને લંગરનો વાયર પાછો માંગતા વણઝારા ફળિયાના રણછોડ કાળુ વણઝારા, દિલીપ કાળુ વણઝારા અને મમતાબેન રણછોડ વણઝારાભાઈ હાથમાં લાકડી લઈને તેમજ કાળુ સરવણભાઈ વણઝારાએ હાથમાં કુવાડી લઈને વીજ કર્મીઓને અહીંથી જીવતા જવા દેશું નહીં અને જાનથી મારી નાખવાની ધમકી આપી MGVCLના વાહનને લાકડી મારી નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલાને પગલે MGVCLના કર્મચારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. આ મામલે વીજ કંપનીના એક કર્મીએ વિડીયો પણ ઉતારી લીધો હતો. આ હુમલાનો ભોગ બનેલા ચિરાગકુમાર મેવાડાએ ફરિયાદી બનીને શહેરા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. જોકે ફરિયાદ નોંધાતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના 5 દિવસ બાદ શહેરા પોલીસે પર્સનાલ ગામમાંથી જ 2 આરોપીઓ રણછોડ કાળુ વણઝારા અને દિલીપ કાળુ વણઝારાને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરી છે. હાલ નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડવાના બાકી હોય તેમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તે પૈકી એક પરિવારના સભ્યોએ તેનો વિરોધ કરી અવરોધ કર્યો અને તેના પર હુમલો કરતા અત્યારે પોલીસમાં એવો વિરોધમાં ગુનો દાખલ થયેલો છે. આ ગુનામાં કુલ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓને ગઈ રાત્રે ધરપકડ કરવામાં આવી છે. બીજા 2 આરોપીઓ પકડાવવા બાકીમાં છે.